સુરતમાં દુકાનદારો ઉતર્યા રોડ પર, સરકારના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો. સુરતના પૂણા ગામ વિસ્તારનો બનાવ. દુકાનના વેપારીઓએ નોંધાવ્યો હતો વિરોધ, દુકાનદારોએ પત્રિકાઓ લઈ નોંધાવ્યો વિરોધ. દુકાનદારોએ સરકાર પાસે દુકાન ખોલાવવાની માંગ કરી. રત્ન કલાકારોને કારખાના ચાલુ તો દુકાનો કેમ બંધ? 18 મહિના રોજ સરકાર નહીં કહે તો પણ દુકાન ખોલવાની ચીમકી આપી. રાજ્ય સરકાર દ્વારા કોરોનાની મહામારીને લઈ કર્ફ્યુ તેમજ દુકાનો બંધ કરવાનો હુકમ કર્યો હતો, જેને આજે 23 દિવસ થઈ ગયા છે, જેથી વેપારીઓ અકળાયા હતા અને રોડ પર આવી દુકાન ખોલવાની માંગ કરી હતી. હાલ કોરોનાની મહામારીને પગલે રાજ્ય સરકારે આગમચેતીના પગલે લઈ રાત્રિ કર્ફ્યુ તેમજ શહેરની જીવન જરૂરિયાત સિવાયની દુકાનો બંધ કરવા આદેશ કર્યો હતો, જે આદેશને આજે 23 દિવસ થઈ ચૂક્યા છે, જેને લઈ સુરતના પૂણા ગામ ખાતે આજરોજ દુકાનદારો રોડ પર ઉતરી આવ્યા હતા અને પત્રિકાઓ સાથે રાખી સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. હાલ સુરતમાં હીરાના કારખાના શરૂ છે અને દુકાનો બંધ છે, તેવામાં દોરંગા જેવો ઘાટ સુરતમાં સર્જાયો હોય તેવું લાગી રહ્યું છે. વેપારીઓએ રોજ સાથે કહ્યું કે એક હીરાના કારખાનામાં 50 લોકો હીરા ખસતા હોય તો અમારી દુકાનમાં તો માત્ર એકલ દોકલ વ્યક્તિઓ જ સામાન ખરીદવા આવતા હોય છે, જેને પગલે દુકાનોથી કોરોના ફેલાવાનો કોઈ ભય નથી રહેતો. અત્યારે માત્ર ને માત્ર વેપારીઓએ જ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. લાચાર વેપારીઓએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અમારે પણ બાળકો છે, દુકાનોના ભાડા ભરવાનો સમય આવી ગયો છે, વેરા બિલો ભરવાના બાકી છે તેમજ લાઇટ બિલ સહિતની વસ્તુઓ ભરવાનો સમય આવી ગયો છે, તેવામાં હોવી ગામડે જતા રહેવા સિવાય અમારી પાસે બીજો કોઈ વિકલ્પ વધ્યો જ નથી. દુકાનોથી કોરોના ફેલાતો હોય તો હીરાના કારખાના પણ બંધ કરાવો, કારણ કે હીરાના કારખાનામાં વધુ પડતા રત્ન કલાકારો સાથે બેસીને કામ કરતા હોય છે, જે કોરોના ફેલ મધ્યમ વર્ગના જે લોકો છે એ આજે રોડ ઉપર ઉતરેલા, એનું એકમાત્ર કારણ કે આજે સરકારની અન્યાય નીતિ છે, ગરીબ અને મધ્યમ વર્ગના જે નાના નાના દુકાનદારો હોય, ફેરિયા હોય કે પાથરણા વાળા હોય એની વિરુદ્ધમાં. એટલે એના કારણે કે જેમ કહેવાય છે કે જેમ સ્પ્રિંગને દબાવો એમ વધારે ઉછળે, એ પ્રમાણે આ દુકાનદારોને જે દબાવવાની કોશિશ સરકાર દ્વારા થઈ રહી છે, એન કેન પ્રકારે આરોગ્ય વિભાગ હોય કે સરકારનું કોઈ પણ તંત્ર હોય એના દ્વારા વારંવાર આ નાના નાના દુકાનદારોને દબાવવામાં આવી રહી છે. પછી લોકડાઉન હોય કે મિની લોકડાઉન હોય કે કોઈ પણ જાતના નિયંત્રણો ને ગાઈડલાઇનના નામે જે દબાવવામાં આવી રહ્યા છે, કારણ કે જે નિયંત્રણો અને ગાઈડલાઇન જે નક્કી કરવામાં આવે છે સરકાર દ્વારા, એ ફક્ત ને ફક્ત નાના નાના મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના જે લોકો છે એની ઉપર જ એનો અમલ કરવામાં આવે છે, કાયદાનો કોરડો વિંજવામાં આવે છે. જ્યારે મોટા ઉદ્યોગપતિઓ હોય કે મોટા ફેક્ટરીઓ હોય એની ઉપર કોઈ પણ જાતનો આનો અમલ કરવામાં નથી આવતો, કે નથી કોઈ પણ નેતાઓ ઉપર આનો અમલ કરવામાં આવતો. કેમ કે જો માસ્કનો દંડ હોય કે 2 ગજ કી દૂરી સોશિયલ ડિસ્ટન્સનો જે ભંગ કરવામાં આવે તો એનો પણ જે કાંઈ પણ દંડ હોય તો એ નાના દુકાનદારો અને આમ પબ્લિક પાસેથી ઉઘરાવવામાં આવી રહ્યો છે. પરંતુ મોટા મોટા નેતાઓ, જ્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ ખુદ કોઈ પણ જાહેર સભામાં કે કોઈ પણ મીટિંગની અંદર પોતે માસ્ક નથી પહેરતા કે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા સાડે આમ ઉડાડતા હોય છે, પણ એની ઉપર કોઈ પણ જાતની કાર્યવાહી નથી કરવામાં આવતી. પરંતુ જો સામાન્ય નાગરિક એક પાણી પીવા માટે પણ મોં પરથી માસ્ક ઉતારે તો તરત જ એને મેમો આપી દેવામાં આવે છે. આ રીતે એટલે આ રીતે જે સરકાર દ્વારા વારંવાર લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે અને છેલ્લા 20 દિવસથી જે નાના અને મધ્યમ વર્ગના જે દુકાનદારો છે એમની રોજીરોટી જે બંધ કરવામાં આવી છે અને સામે મોટા ઉદ્યોગપતિઓ છે એની રોજીરોટી ચાલુ છે, એની ફેક્ટરીઓ અને મિલો ચાલુ છે, એની અંદર જે લાખો કારીગરો કામ કરે છે, હજારો કારીગરો કામ કરે છે, તો ત્યાં કોરોના નથી આવતો, પણ જે દુકાનદાર હોય છે એની ત્યાં 2 ગ્રાહક આવે તો કોરોનાના નામે એ લોકો પાસેથી દંડ લેવામાં આવે છે. અને જે ધંધા રોજગાર અને એનું જે પેટીયું જે બંધ કરવામાં આવ્યું છે એના વિરોધમાં આજે આ લોકો રોડ ઉપર ઉતર્યા છે. અને જો સરકાર આજના વિરોધથી નહીં સમજે તો આગામી દિવસોમાં આજે સમગ્ર રાજ્યની અંદર પણ આ વિરોધનો વરંટોળ ઉઠી શકે એવી શક્યતા રહેલી છે. મારું નામ રાહુલ એચ વાજા. મારી હંસ એરાટ દુકાન છે પૂણા વિસ્તાર નંદવન સોસાયટીમાં. અમારા 60-70% લોકો વાણંદ ભાઈઓ ભાડાની દુકાન ને ભાડાના મકાન છીએ, બરાબર. હવે આમાં અમારે ઘર કેમ ચલાવવું, દુકાન કેમ ચલાવવી? હવે અમારે 1-2 કસ્ટમ્બર આવે તો એ ખીચામાં કોરોના લઈને આવતા હોય, ને મોટા મોટા કારખાના 5-5 હજાર કારીગર કામ કરે ત્યાં કોરોના ન આવે, બરાબર. હવે આમાં દેશમાંથી દાણા થોડા થોડા મગાવીને ખાય છીએ. જો આના કરતાં તો સરકાર એમ કહે 2 વર્ષ બંધ કરી દો તો અમે બધું બંધ કરીને દેશ ભેગા થઈ જાય, પાછા ખેતી કરવા માંડી. હવે આમાં અમારે જવું ક્યાં? કોરોના નથી મળતો એને,
સરકાર ને કારખાના ની એક ઘંટિયા ચાર જણા બે તો કોરોનો નથી ફેલાતો. અમારી માંગ ઈ જ છે કે 18 તારીખે અમને ખોલવા દેજો, નકર પૂણા વિસ્તારમાં અમે ખોલી નાખશું. હવે અમે સંતોષવામાં નહીં આવે તો હા તો અમે ખોલી નાખશું 18 તારીખે. હવે સલૂન બધાય દુકાનો અમે ખોલી નાખશું. ઘર ચલાવવામાં તમે વાત કરો માં અટાણે દૂધનાય ફાફા પડે છે, સાસનાય ફાફા પડે છે, પૈસા જ નથી. કસ્ટમર આવે તો પૈસા આવે ને. મારું નામ ભાવેશ વી સોલંકી, હું ગેરેજ ચલાવું છું. હવે અમારે એક કસ્ટમર આવે છે તો એક કસ્ટમર ગાડી મૂકીને ચાલ્યો જાય છે, તો કારખાનામાં 5000 વ્યક્તિ હોય છે તો એ નથી નડતા. અમારે એક કસ્ટમર આવે તો એ નડે છે અને દુકાન ખોલવા નથી દેતા. મારે અહીંયા નંદનવનમાં ગેરેજ ચાલે છે, વસરાજ ઓટો ગેરેજ. અમારી એ જ માંગ છે કે 18 તારીખે અમને ગેરેજ ખોલવા દો, નકર અમે બધા પૂણા વિસ્તારમાં હડતાલ ઉપર ઉતરીએ. તો અમારી રીતે અમે ખોલી નાખશું અને આગળ સરકાર ઉપર અમે એક્શન લેવું કે અમે દુકાન ખોલવા દો કે અમને પૈસાનું કંઈક એડજસ્ટ કરી દો.